માંગરોળ તાલુકાના દર્શાલી ગામને દત્તક લેતા સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક. માંગરોળ તાલુકાના દર્શાલી ગામની પોરબંદર સાંસદ રમેશ ધડુકે માંગરોળ તાલુકાના દર્શાલી ગામને દત્તક લીધું હતું અને હાલ તો દર્શાલી ગામમાં રોડ, રસ્તાઓ, પાણી, લાઇટ સહિતની સુવિધાઓ ઊભી કરવા અને ગામની પણ વિકાસશીલ કામગીરી કરવા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે આ ગામને દત્તક લેતા હવે પછી ગામનો વિકાસમાં વધારો થાય તેવી ગામ લોકોએ આશા વ્યક્ત કરી છે. માંગરોળ તાલુકાના દર્શાલી ગામે પ્રાથમિક શાળા ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ અને બાદમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. દર્શાલી ગામની ખૂટતી સુવિધા ઊભી કરાવવા સાંસદ રમેશ ધડુક દ્વારા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. તાલુકાના દર્શાલી ગામને આદર્શ ગામ બનાવવા સાંસદ રમેશ ધડુક દ્વારા દત્તક લેવાયું હતું. ગામની 32 જેટલી સમસ્યાઓનો નિકાલ કરવા અને ગામને જૂનાગઢ જિલ્લામાં એક અલગ ઉભરી આવે તેવું ગામ બનાવવા સાંસદ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું. લોકોની ઘટતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પોરબંદર સાંસદ રમેશ ધડુકે કેશોદ ધારાસભ્ય દેવભાઈ માલમ અને માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કટગરિયા અને સરકારી અધિકારીઓ દ્વારા પ્રયાસ કરવા માટેની ખાતરી આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર, જિલ્લા ડીડીઓ, કેશોદ ડેપ્યુટી કલેક્ટર, ડોક્ટરો સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે દર્શાલી આદર્શ ગામ તરીકે દત્તક લીધેલું છે તેની આજે પ્રથમ મિટિંગ હતી. આ મિટિંગમાં અમારા ધારાસભ્ય દેવાભાઈ, ભગવાનજીભાઈ, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ડેપ્યુટી કલેક્ટર, તમામ અધિકારીઓ આજે હાજર હતા અને જે આદર્શ ગામમાં જે જે સુવિધા હોય અને ગામ લોકોની 33 જેટલી માગણી હતી એ 33 માગણી એમને સંતોષકારક થઈ જાય એવા અમારા 100% પ્રયત્ન હશે. એટલે દર્શાલી ગામ એક આખા તાલુકામાં સારું આદર્શ ગામ બને એવી રીતનું અમે આ ગામમાં કામકાજ કરાવશું.